આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ 20 દિવસના રિમાન્ડ માંગી સાથે ગુસ્સીટકો એક્ટના ભંગના ગુનામાં 20 દિવસની રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ આરોપીઓને 6 એપ્રિલ સુધી 12 દિવસના રિમાન્ડ પર સોંપતા હુકમ કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે અગાઉ નાનપુરા જમરૂપ ગલીના કુખ્યાત મુખ્ય આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી સહિત ગેંગના 8 સાગરીતા હસેનને તાહિલ કોકા લાવા મોહમ્મદ યુનસ કોઠારી જાવિદ મલેક આરિફ શેખ મોહમ્મદ આરિફ શેખ મોહમ્મદ કામિલ વગેરે વિરુદ્ધ ગઈ તારીખ 9 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાત સિટી કો એક્ટના ગુનામાં ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. અલબત્ત આ ગુનામાં જામીન મુક્ત થયેલા આરોપી સજ્જુ કોઠારી સહ આરોપી ગુલામ મુસ્તફા શેખ ગુલામ હુસેન હૈદર અલી ભોજાણી મોહમ્મદ સમીર સલીમ શેખ સહિત અન્ય આરોપીઓની સાથે મળી અઠવાડી સીબી તથા રામદીર પોલીસ મથકમાં 5 થી વધુ લેંગ્રેન્ડ બિંગ એક્ટના ભંગ સહિતની અનલોફૂટ એક્ટિવિટી ચાલુ કરી રાખી પોતાના ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આરોપી સજ્જુ કોઠારી વિરુદ્ધ ડીસીબી પોલીસમાં નોંધાયેલી લેન્ડ બ્રિંગ એક્ટના ભંગના ગુનામાં સુરત સેક્શન કોર્ટ આરોપી વિરુદ્ધ આર પીસી 70 મુજબના વોરંટ ઇસ્યુ કરાયા હતા. ગઈકાલે પાતબીના આધારે સજ્જુ કોઠારી પોતાના બંગલાના ડ્રોઈંગ રૂમમાં છપ્પા રમમાંથી ઝડપાઈ ગયો હતો. આરોપીના ધરપકડના વોન્ટેડ સમજ બાદ પણ સરને ન થતા સીઆરપીસી 46 મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચે સજ્જુ કોઠારી તથા મોહમ્મદ સમીર સલીમ શેખની ધરપકડ કરી આજે કોર્ટમાં કુલ 22 જિલ્લા કારણોસર 20 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો, જેની સુનાવણી બાદ કોર્ટ આરોપીઓને ગુનાની સઘન તપાસ માટે આગામી 6 એપ્રિલ સુધી 12 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતા હુકમ કર્યો છે. સુરત શહેરમાં કોર્ટ વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારમાં સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી એના સાગરીતોની સાથે બાંધકામ કન્સ્ટ્રક્શનના વ્યવસાયી વેપારી તથા લોકોમાં ભયના માહોલ ઊભો કરી ખંડણી ઉઘરાવવાનો ડરાવવાનો અને જુદા જુદા ગુનાહિત કૃત્યો કરવાને એની ગુનાહિત ટોળકી સાથે જણાઈ આવતા થોડા મહિના પહેલાં એક ગુજસી ટોકના ગુના એના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એની ધરપકડ કરવામાં આવી હતી. આમાં જામીન મળ્યા બાદ સજ્જુ કોઠારીએ નવા સાગીરતો એની ટોળકીમાં સામેલ કરી બીજા ગુનાઓ પણ આચર્યા છે અને એક પછી એક 6 ગુનાઓ એના વિરુદ્ધમાં અત્યાર સુધી નોંધવામાં આવ્યા છે. ગયા ગુનામાં જે પ્રથમ ગુજસી ટોકનો ગુનો એને વિરુદ્ધમાં હતો, આમાંથી જામીન મળ્યા પછી એક પછી એક અત્યાર સુધી 6 ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધવામાં આવ્યા છે અને જેમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ કિસ્સા છે જેમાં એક જ ગુનાગારીની વિરુદ્ધમાં બીજો ગુજસી ટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. કેમ કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ એવી રીતે કરતા કે એની ક્રિમિનલ એક્ટિવિટી કન્ટિન્યુડ ક્રિમિનલ એક્ટિવિટી પુરવાર થતાં આ બીજો ગુજસી ટોકનો ગુનો એના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે. લાજપુર જેલમાંથી પોલીસ એની અટકાયત કરવા માટે ગઈ હતી પણ ત્યાંથી આ ગુનેગાર ભાગી ગયો હતો. આના પછી એને શોધવા માટે સતત પોલીસ પ્રયાસ કરતી હતી. ગઈકાલે એના વિસ્તાર નાનપુરા જમરૂક ગલી અઠવા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં પોલીસ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ ગુનેગારની જે ટેવ હતી કે આજુબાજુના મકાનો એના ધાબા ઉપર કૂદીને ભાગી જવા માટે આ ગુનેગાર જાણીતો છે, તો એને આજુબાજુ બધી વ્યૂહાત્મક રીતે ટીમો ગોઠવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.